તમે એકવાર જઈને ખાલી ત્રાસવામાં પલડામાં બે પાત્ર મૂકો, કૃષ્ણાબેન અને તમને ખુદને, એટલે તમને ખબર પડી જાય કે તમારે કરતાં તમે હાથ ટોકે હારસ થઈ, પોતાના પરિવારને લઈને તો અમે સિરિયસ થઈ, પોતાના સંતાનો લઈને તો સિરિયસ થઈ. જે વ્યક્તિ મને મળ્યા ને એને મને આ જ અનુભવ છો. તેથી મેં નક્કી કરી લીધું કોઈ એટલે કોઈ ગમે એવા હસ્તીના દીકરા એની નજરમાં ભલે હસ્તી રહ્યા, મારા નજરમાં તો હોય જ નહીં, આવે ને તો આપણે મળવાનું નહીં. આ કામ જ બંધ કરો. કાલે તો સવારમાં ઇન્ટરવ્યૂ પહોંચ્યું ને, મેડમ આવ્યા, કૃષ્ણાબેન તમારે કોઈને મળવું નથી કે બધા આવવાના છે? મેં કોણ આવવાનું છે? એના જેના જેના નામ દીધા મેં ત્યાં બધાનું સારી રીતે ઓળખું છું, મારે કોઈને મળવું નથી. સિમ્પલ. હમણાં મેં તમને કીધું એમ છેમ તમે એટલી મોટી હસ્તી બની જાઓ કે તમારે ક્યારેય કોઈએ તમારું લાઈક કર્યું હોય એનું પેજ ન મૂકવું પડે, કોઈએ તમને ફોલો બેક કર્યું એનું રાઉન્ડ કરીને તમારે તમારી સ્ટોરી ન મૂકવું પડે કે ફલાણા લોકોએ મને ફોલો કર્યું, ફલાણા બેને મને ફોલો કર્યું. ફલાણા બેનને પહેલાં પૂછાવજો કેટલી બે હોય ને ત્યાં પૂજ્યા છે, અને એના ભૂતકાળ કે હારા ન હોય તો અહીંયા કે પૂજા હોય બધા આવી ગયા સામે, અને મારી જાતને તો પહેલાં મૂકું. એટલે તમે કોઈ મને સવાલ કરવા ઊભા જ ન રહ્યો, કૃષ્ણાબેન આમ કર્યું, કૃષ્ણાબેન આમ. એક બેનની વાતમાં ઉપર મારા દાંત કાઢવા રહો એવું થયું. હમણાં મને જલ્પા ગજરા એકવાર વિડીયો મોકલો, મને કે કૃષ્ણાબેન તમારી જેવા જ આ વિડીયા બનાવે છે, કે એમ કહે છે મારે કૃષ્ણાબેન જેટલું ફેમસ થવું, કૃષ્ણાબેન જેટલું ફેમસ થવું હોય ને તમે ધ્યાન કહેજો કે હાવ ખાલી થઈ જવું પડે અંદરથી, અને નહીં નામાના માણસો હોય ને તમે નજરઅંદાજ કરતા શીખવું પડે, એને ફેસ કરતા શીખવું પડે, લાઈવમાં દરેક કમેન્ટનો જવાબ આપતા શીખવું પડે, એની ટાઈમ તમારે કોકને ચેલેન્જ કરતા હોય આપણને એને ચેલેન્જને એક્સેપ્ટ કરતા શીખવું પડે, ચેલેન્જો જીતતા શીખવું પડે, એકલતામાં રહેતા શીખવું પડે, જાહેરમાં અમુક વસ્તુને સ્વીકારતા શીખવું પડે, અને જાહેરમાં અમુક વસ્તુને છોડતા શીખવું પડે, અને હાવ ખાલી અંદરથી થઈ જાઓ તેથી કૃષ્ણ પટેલ બનશો. તમને નો ડાઉટ, તમે કૃષ્ણ પટેલ તમે પીએમ ગાંધી જેટલા તમે ઇન્દિરા ગાંધી જેવા સક્સેસ બનો, પણ ઈ ટાઈપનું કરવું પડે. ઇન્દિરા ગાંધીનો એક લેખ આવ્યો હતો, આપણે પોલિટિકલ ચર્ચા કરી શકીએ ને, કારણ કે પોલિટિક્સ માણસ આજકાલ ગાળું બોલશાનું કોઈ, તો આપણે ચર્ચા ન કરીએ કે એનો લેખ આવ્યો હતો કે એના જે ડ્રાઈવર હતા ને એમની સાથે ઇન્દિરા ગાંધીને પર્સનલ સંબંધો હતા. એમ તમે દી તો સ્ત્રી છે, પીએમ તો પછી બહીના હશે, સ્ત્રી છે, સ્ત્રીની હું જરૂરિયાત ન હોય જીવનની, તો બહીના હોય તેમાં હું નવાઈની વાત છે? મને કાંઈ એવું આમ પહેલું ન લાગ્યું, આશ્ચર્ય ન થયું, એમાં આશ્ચર્ય કરવાની કોઈ વાત જ નથી. મેં કીધું યુવાની દરમિયાન થયું હોય એમાં હું થઈ ગયું? તો એ કે આવું હોય કે એનો લેખ તમે વાંચ્યો કૃષ્ણાબેન? મેં કીધું હવે વાંચી લઈશ, પણ એમાંથી શીખવાનું. એને એને એટલું બધું પ્રાધાન્ય નહોતું આપી દીધું. એ પીએમ હતા ને ત્યારે એને કેટલા એવા મુદ્દા સોલ્વ કરી નાખ્યા દેશના, કેટલી એવી કુપ્રથાઓ, કેટલા એવા રીતિરિવાજ એને બધા નાબૂદ કર્યા, કારણ કે એને લક્ષ રાખ્યું હતું કે મારા દેશ માટે કામ કરવાનું. એ એમ પડી ગયો કે હા હે મારો ડ્રાઈવર જ મારો પ્રેમી છે, તો હું નોકરી ફેર્યા જ કરું, લોંગ ડ્રાઈવ ઉપર જ જાઉં, અને મારે દેશ માટે કાંઈ નથી વિચારવાનું, હવે તો આપણે પીએમ છે, આપણે કંઈ કરવાની જરૂર જ નથી. તો એ પીએમ બની એક લોકોને યાદ કરો તો એટલા બધા વહી ગયા પછી વર્ષો, એના સારા કામને યાદ રાખો, એને એના અંદર જીવનમાં હું કર્યું ને યાદ રાખવાનું કંઈ જરૂર જ નથી. અને ચલો 11 વાગી ગયા છે, હું 1 કલાકથી સતત ભાષણ કરું છું, એટલે હવે હું મારા લાઈવને વિરામ દઈ દઉં. ઘડી કાકુ, મારા હસબન્ડ એમ કહે છે ઘડી કાંઈ તમને કેમ બહુ મજા આવી? ઓકે, હોય કોઈ નવા હસબન્ડ? બે ફામ બોલું છું ને કહે છે હજી એક થોડું. લવ યુ ડાર્લિંગ. નીલમ દિલથી થેન્ક યુ તને, કોઈ વાત તને લાગુ પડતી નહોતી, અને લાગુ પડે એવા શબ્દો હોય મેં જાહેરમાં બધાને કીધું હોય એટલે કોઈ વસ્તુ મગજમાં લેતી નહીં. બાકી એક વાત હંમેશા યાદ રાખવી, દરેકને કહું છું ટકોર કરીને કે તમે ગમે એને પ્રેમ કરો, પ્રેમ કરો અને પ્રેમ આપો, પણ કોઈની પથારી ન ફરવી જોઈએ એટલું ધ્યાન રાખો. મારા જીવનનો ભૂતકાળમાં એક દોઢે છે આવ્યો હતો, એને બહુ પ્રેમ થઈ ગયો, મેં ડોબીના તાર બાપને મેં બોલી તારી ઘરે, મેં તારી વાઈફ છે એનો કંઈ વાક જ નથી, તો એને આડું થઈને કંઈ ન કરાય. મેં કીધું આ ધંધીના બંધ કરી, તો એને બહુ ગાંડો પ્રેમ થઈ ગયો, પતંગિયા ઉડાડવા મળ્યો એવો પ્રેમ થઈ ગયો હતો. હા મને તો મને પ્રેમ કેવો થાય ખબર? જો એક મને મહાન વ્યક્તિએ કીધું છે આ વાત, અને મને બહુ એટલે બહુ સાચી લાગી, 80% તો મને સાચી જ લાગી, કે દુનિયાની નજર સતત તમારી ઉપર હોય કે તમે કોની આરે છો, ક્યાં જાઓ છો, કોને ડેટ કરો છો, તમે શું કરો છો, તમારા નિજી જીવનમાં શું હાલે છે એવું બધું જાણવાની કોશિશ હોય, અને દુનિયાના સારા સારા શ્રેષ્ઠ પુરુષો તમારી પાછળ હોય, પણ તમે પ્રેમ કોણ કરશો? મોટાભાગની સ્ત્રીઓ પ્રેમ કોને કરશે? એને લાયક ન હોય ને એને જ કરશે, લુકેશને જ કરશે. ભાગ્યે જ ક્યાંક આમ જોડી બરાબર થઈ હોય ને બહુ લાંબુ વિચારતો હોય, નકર ગમે એવી રૂપાળી સ્ત્રી છે ને એની લાયક નહીં હોય ને એને જ પ્રેમ કરીને બેસી જાય, અને જ્યારે એને રિયલાઇઝ થાય ને કે હાલો આમાં લાયક જ નહોતું, ત્યાં બહુ મોડું થઈ ગયું.
चलो अपने उड़ता पंखीडाओ क्या जोई लीए सतत जे मने जोई रिया छे एमना नाम वाची लईए के अशोक भाई इजाडेजा नीलम पटेल शक्ति सिंह हूँ बात छे इंस्पेक्टर साहब तमे मारा लाइव में बैठेला छो एक धारा सारा सारा हस्ती व्यक्ति मारा लाइव में बैठे हस्ती ने तन कोई दी कीधु मने हस्ती बोला कोई दी कोक दी तो केवे मन केवु हारू फील थाय એટલે પારો ગુરુ નથી મેનેજર તમે કારખાના ના છો અહીં ઘરે ના સાંભળો કે હસ્તી વસ્તી સ્ટાર વાર હોય ને ગામ ની અમારી નહીં એ બધું ઠીક આપડે ગામના ઓલા છોકરા આવ્યા દે વાત કહેવાય આજ કોઈ એડ વાળા નો આવ્યા એડ કરો વાળા ક્યાં બધા ગાયબ થઈ ગયા કોઈ લઈ વાલે પેલા તો હમણાં જઈને જસીબા નો વારો પાડી દેવાની છું તો ક્યાં જસીબા આમ તો તમને મારું મોટિવેશન બહુ ગમે હશે ને કોમેન્ટ ઓફ હતી તમે ક્યાં હતા કામ પેલા ઘરેથી ચાલુ થવું જોઈએ ઠપકો ઘરેથી ને ચાલુ બહુ સહન કરીને આજ મને કેટલું બધું બોલી ગઈ હમણાં ઓલા લુખે શો છે ને મારા જે વિડીયા લઈ લઈને ખોટા ખોટા યુટ્યુબમાં ચડાવે એના તાજ મફતનો મસાલો મળી ગયો આ મફત જ મારી ચેનલ નથી હાલવા દેતા એમાં હું ચેનલ ઉપર હું ધ્યાન દઉં બોલો ચાલો હવે 850ની લાગણીઓને ધ્યાનમાં રાખીને હું કોમેન્ટ ઓન કરું છું હવે તમને જે ખોડું લાગ્યું એમાં કોઈ મળજો ભાખવા ઘડીક તો ઓલા ફોલો કર્યા હોય ને એ બધાને આવશે ફોલો 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 ફોલોઈંગ 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 પછી આપણે કોકની શિકાયતો સાંભળીએ લોકો અમારા તરફથી હું નારાજ થઈ ગયા હતા કોમેન્ટ વન કંઈ ઓફ રાખી પછી તમને કેવું ફીલ થતું હતું એ લખો આમાં હું આમ બહુ બોલતી હતી તો તમને આમ કેટલો ગુસ્સો આવતો હતો લાલ લાલ ડાગલાય મૂકજો અને તમને આમ એમ થતું હશે ને આમ ખેઈ ને કૃષ્ણાને બેન ઝાપટ મારી દઈ એવો છે ને ગુસ્સો એવો એ તમને લખજો ઘણા એવું થયું છે કારણે મને જ લાગુ પડે એવું કહી દીધું એ લખજો આઈ ડોન્ટ કેર ખુશ્બુ પટેલ થેન્ક યુ આટલી તમારી જૂની આઈડી માં મને અત્યારે ઓલા ઓલા નહોતા ખ્યા આપણે એટલા નવી આઈડી માં આપણે હાકાર મસાઈ દીધો કેટલા લોકોને ખટકવા મળ્યા કેવી લાગુ જરા કયો એ કોઈ ના સવાલ નતા હતા નકરવામાં ફોલોઈંગ 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 જ આવે છે પૂછ્યો છે કેવી લાગુ હતી એવી નેવી તમને હું કેવી લાગુ એવું બધું કહેવાનું નથી કીધું મેં તમને માવા બનાવો માવા બનાવો તમારા એટલે એલસી કેળા પડ્યા છે ને અંદર મૂકી દીધા છે પાકી ગયા છે કાઢ લેજો એટલે નકરો સ્ટાર્ટ ફોલોઈંગ જ આવે છે કમેન્ટ તો આવતી નથી કમેન્ટ વાળા તમે શાંતિથી કમેન્ટ કરજો હજી આમાં એકે નથી આવી મનની દાસ હોય તમારે ઉતારી લેજો હું ક્યાંય નથી જવાની તમારે મનની દાસ ઉતારવા છે કોમેન્ટ વાંચી ઓન કરી છે અને આજનું ભાષણ ઉપર તમને કંઈ ખોટું લાગી ગયું હોય તો હું કંઈ માફી નહીં માગું કારણ કે તમને ખોટું લાગી જાય એટલા માટે જ મેં આજનું ભાષણ કર્યું છે બેન લાભો લાભ વગરના લોટે એ કહેવત આજ સાર્થક કરી બતાવી તમે કોમેન્ટ ઓફ કરીને લાલો લાભ વગર હા મને ખબર હોય શો ભાઈ મને બધાની ખબર જ હોય એટલું યાદ રાખો મને ખબર જ હોય કે આણે આને મારે આ લઈમાં શું કામ આવે છે એમ માવો મોકલાવું બનાવેલો છે તાજો છે કિશન રંગોલી એ માવો બનાવે છે અને સવારે ઓલા ઓફિસ લઈ જવાનો હોય નહીં હે અલ્પિતા
गौतम दरबार जय माता जी नाना बहु मजा आई काजल बेन वसाणी थैंक यू जेने न मजा आई नी आ बेन की कमेंट वाँची लेजो कि एने केम मजा आई तमने न आई ये विचारी लेजो पाछा મને એક દી હમણાં એક દી મેં મોટિવેશન કર્યું હતું ને દિવસે તમને નહોતા નરેશ મેં દિવસે કર્યું હતું તો એક ભાઈનો ફોન આવી ગયો તમને નામ પછી કહું હા નહીં મૂક્યું પછી એટલે મજા આવી મને તો થેન્ક યુ નીલમ હાય જીદી ગર્લ ફોન આવ્યો મને કે ક્રિષ્ના તું ફોને ક્યાંથી મેં તને તમારા તમારા ફોન કરીને મને કીધું કે તું કોને ક્યાંથી મેં તને એટલે મને એવું લાગ્યું મેં અત્યારે ફોન આવ્યો એટલે મને ન ખબર પડે હું તને જ કહેતી હતી મેં કેમ છો મજામાં મજામાં ઓલ પિતા મજા આવી ચાચણી હાલો છે ને મજા આવી બધા કમેન્ટ લોકો મજા આવી આપણે લોકો કોમેન્ટ ઓફ કરીને જ મોટિવેશન કરવાનું મેં નક્કી કરી લીધું છે કે જે દિવસે હું મોટિવેશન કરીશ એટલે એક કલાકનું મોટિવેશન અને કોમેન્ટ બંધ મારી લિંક જ ન તૂટે મારે જે બોલવું એ મારી રીતે બોલ નાખું કોમેન્ટ્સ ઓફ હતી 100 ટોપિક પર ફોકસ થયું લિંક ના તૂટી તો થેન્ક યુ વિધિ ઘણું શીખવા મળ્યું કાજલ વાસાણી થેન્ક યુ મજા આવી જો આપણે હાલો નામ બોલીએ આરતી પટાની કહે છે ને મજા આવી એટલે એમાં નીચેવાળા બેન મને ગાયું દઈશ પણ મારે બા નથી તાર બાંધ દે એને બહુ મજા આવી લાગે છે નરેશ અંકુરભાઈ કારેલિયા કહે છે મજા આવી થેન્ક યુ મજા આવી કહે છે લાલનભાઈ ગઢવી કહે છે થેન્ક યુ ભાઈ ગીતાબેન ગઢવી કહે છે મજા આવી થેન્ક યુ ગીતાબેન દી બહુ જ મજા એવી એક ભાઈ કહે છે એમનું નામ છે રાજભાઈ પંચાલ નાઈસ કહે છે જગદીશભાઈ થેન્ક યુ સો મચ હા ચૂકે જો તમને નો મજા આવી તો એ લખી નાખજો આપણે કાંઈ ખોટું નથી લાગતું હરપાલભાઈ સિંહ કહે છે મજા એવી થેન્ક યુ લીનાબેન ગાજીપરા મોજ પડી ગઈ થેન્ક યુ જોકે 850 જણા કોમેન્ટ ઓફ હતી છતાં એક ધારા સાંભળતા હતા એટલી વાતની સાક્ષી જ છીએ કે મજા આવી તમને બધાને કારણ કે મેં આ નક્કી જ કર્યું છે કે જોરદાર ટોપિક ઉપર વીકમાં એક જ વાર કરવાનું એક કલાક જ કરવાનું પણ મોટિવેશન ધારદાર કરવાનું એકદમ નગ્ન સત્ય હારે અને કોમેન્ટ ઓફ કરી કારણ કે કેટલાના ક્વેશ્ચન છે આજે જે બધાના ક્વેશ્ચનના જવાબ મેં આપી દીધા છે જેના બહુ બધાના પર્સનલ ડીએમ કારણ કે આજકાલ હું ડીએમ ચેક કરું છું મને આ કોલાબોરેશન અને પેડ પ્રમોશન કરવા મળીને એટલે ડીએમ ચેક કરું છું એમાં બહુ બધાની ફરમાઈશો હોય છે કે આ ગુજરાતી ગીત ઉપર સોંગ બનાવ વિડીયો બનાવજો પણ મજા આવી લાઈવમાં આ મેં જોયું નીલમ તો ઠેઠ સુધી લાઈવ જોયું મને ગમ્યું જે પોતાના લાઈવ કરી શકે છે 350 કે એના ફોલોવર છે અને મેં 1-2 વાર એને એકદમ નગ્ન સત્ય કહી દીધેલું છે છતાં એને ખોટું નથી લગાડ્યું અને પોતે એ વાત ઉપર ફોકસ કરીને મને અનુસરી છે એટલે આવા ફેન્સ દિલ ઉપર રાજ કરતા હોય છે એટલે મને ગમ્યું ઠેર સુધી જોયું ને એટલે થેન્ક યુ સિદ્ધપુર વાળી નીલમ તો કે ક્યાંય ગોલા ખાતી છે એનો તો વારો પાડી દેવાની છું ત્યાં ઓલા બની ગયા છે ને એટલે જય માતાજી મનોહર હવે મનોર હું તને એડ કરું ઓ બકા મારા ભાઈ મજા આવી કૃષ્ણાબેન મને બિલકુલ મજા ન આવી તમને તો આવી